નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ બારનું આઠમું ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો એના પરનો ચૌદમો લેક્ચર છે અગાઉ ખૂબ જ અગત્યના એવા તેર લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ જેની અંદર મનુષ્યમાં જોવા મળતા સામાન્ય રોગો તરીકે બેક્ટેરિયા દ્વારા થતા રોગો વિશે આપણે વાત કરી છે વાયરસ દ્વારા થતી બીમારીઓ રોગો વિશે આપણે વાત કરી છે છેલ્લા લેક્ચરમાં આપણે પ્રજીવો દ્વારા થતા વિવિધ રોગો વિશે વાત કરી ગયા છીએ જેમ કે પ્રજીવો દ્વારા થતા રોગો તરીકે આપણે એક એનસીઆરટીમાં આપેલો ખૂબ જ અગત્યનો રોગ મેલેરિયા વિશે વાત કરી ગયા છીએ ત્યાર પછીના એક પ્રજીવ દ્વારા થતા રોગ તરીકે અમીબી એક ડિસેન્ડ્રીની વાત કરી ગયા છીએ ત્યાર પછી આપણે ડાયેરિયાની વાત કરી ગયા છીએ જીઆરડિયા ઇન્ટેસ્ટિનાલિસ ત્યાર પછી આપણે સિલિયરી ડિસેન્ડ્રીની વાત કરી છે અને ત્યાર પછી આપણે વાત કરી ગયા છીએ ટ્રાઇકોમોનિયાસિસ બરાબર તો આ બધા જે પ્રજીવો દ્વારા થતા રોગો છે સોરી ટ્રિપેનોસોમિયાસિસ હો ટ્રાયકોમોનિયાસિસ નહીં મારે બોલવામાં ભૂલ થઈ છે ટ્રિપેનોસોમિયાસિસ કે જે ટ્રિપેનોસોમા દ્વારા થતો રોગ હતો ત્યાર પછી સિલિયરી ડિસેન્ડ્રી તો બેલેન્ટિડિયમ કોલાઈ દ્વારા થતો રોગ હતો તો આ બધા રોગો વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરથી આપણે કૃમિજન્ય રોગો એટલે કૃમિ દ્વારા થતાં જે વિવિધ રોગો છે એના પર ચર્ચા કરવાના છીએ પણ એ પહેલાં પ્રજીવ દ્વારા થતાં રોગોમાં આપણે જે સૌથી પહેલો રોગ ભણીતા મલેરિયા કે જે પ્લાઝ્મોડિયમ ફાલસીફેરમ પ્લાઝમોડિયમ વાઇવેક્સ પ્લાઝમોડિયમ મલેરી પ્લાઝમોડિયમ ઓવેલી એમાંથી કોઈ પણ એક જાતિના પ્લાઝમોડિયમ વડે મલેરિયા થઈ શકે છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ એના સંદર્ભમાં ગયા લેક્ચરની અંદર આપણે તમને થોડાક પ્રશ્નો પૂછ્યા હતા એમાં એક પ્રશ્ન હતો કે મેલેરિયાની અંદર તાવ અને ઠંડી આવવાનું કારણ શું છે આવો એક પ્રશ્ન હતો હવે એનો જવાબ આપણે બધાનો જોયો તમારો કોમેન્ટની અંદર એમાં એવું લાગે છે કે બધાને સમજવામાં કંઈક ભૂલ થઈ છે એ ટોપિકની અંદર એટલો પોર્શન છે એ સમજવામાં કંઈક ભૂલ થઈ છે અથવા ઇનકેઝ એવું પણ બની શકે કે લેક્ચર દરમિયાન મારા બોલવામાં કંઈ ભૂલ થઈ હોય પણ મેં પાછો લેક્ચર ચેક કર્યો તો એટલે બોલવામાં કંઈ ભૂલ નથી સમજવામાં તમારે કંઈક ભૂલ થઈ છે ત્યાં તમને ડાઉટ છે એટલે બધાનો આન્સર છે ને એ ખોટો આવે છે બધાએ જવાબ ખોટો આપેલો છે તો શરૂઆત આજના લેક્ચરથી છે ને એ જે તમારો ડાઉટ છે ને પહેલાં મેલેરિયા સંદર્ભનો એ આપણે એક વખત સોલ્વ કરાવી દઈએ અને પછી આજના લેક્ચરમાં જે કૃમિજન્ય બીમારીઓ પર આપણે જવાનું છે એના પર જઈએ બરાબર આજે આપણે ચાર કૃમિજન્ય બીમારીઓ ભણવાના છીએ એક ટિનિયસિસ ભણવાના છીએ એસ્કેરિયાસીસ ભણવાના છીએ એલિફન્ટેસિસ એટલે કે હાથીપગો છે એ ભણવાના છીએ અને ત્યાર પછી એ હુક વમ જે હોય છે એના દ્વારા થતી બીમારી છે એના પર વાત કરવાના છીએ પણ સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે આપણું જે એક ડાઉટ તમને બધાને છે એ પહેલાં આપણે સોલ્વ કરાવીશું અને સાથે સાથે આપણે એનસીઆરટીનું આજે ડાયાગ્રામ તમને આપ્યો છે એ આપણે લેક્ચર દરમિયાન બાકી રહેવા દીધો તો તમને કામ હોય પડ્યું બરાબર તો ફરી એક વખત પાછા એને સમજી લઈએ વ્યવસ્થિત રીતે એટલે આપણને કોઈ પણ પ્રકારના ડાઉટ રહે નહીં હવે ધ્યાન આપજો હું જે વાત કરું છું એના પર કે ભાઈ મેલેરિયા કોના વડે થાય છે તો પ્લાઝમોડિયમ વડે થાય છે એની ઘણી જાતિઓ છે ને એના દ્વારા જુદા જુદા એટલે ચાર જાતિઓ છે એના દ્વારા જુદો જુદો મલેરિયા થઈ શકે છે પણ અત્યારે મગજમાં એક જ વસ્તુ ફિટ કરો કે ભાઈ મેલેરિયા કોના વડે થાય છે તો ભાઈ પ્લાઝમોડિયમ વડે થાય છે કઈ રીતે થાય છે તો જ્યારે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ હોય ધ્યાન આપજો હું જે કહું છું જ્યારે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ હોય મેલેરિયા થવા માટેના જે રોગકારકો છે પ્લાઝમોડિયમ એ બે યજમાનની અંદર પોતાનું આખું જીવનચક્ર પૂર્ણ કરે છે એક યજમાન તરીકે એ હશે મચ્છર એનોફિલિસ માદા મચ્છર અથવા માદા એનોફિલિસ મચ્છર તમે કહ્યું એક યજમાન એનો છે માદા એનોફિલિસ મચ્છર એનોફિલિસ અને બીજો યજમાન કોણ છે મનુષ્ય બરાબર આની વાત આપણે તમને કરી દીધી છે હવે શરૂ કઈ રીતે થશે આખું આખી સાયકલ તો ધ્યાન આપજો જ્યારે કોઈ એવું માદા એનોફિલિસ મચ્છર ધ્યાન આપજો હું જે વાત કરું છું જ્યારે કોઈ એવું માદા એનોફિલિસ મચ્છર કે જેની પાસે પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુઓટ 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 છે બરાબર અહીંયા લખ્યું છે સ્પોરોઝુએટ એવું કોઈ પણ મચ્છર ક્યુ એનોફિલિસ માદા મચ્છર કે જેની પાસે પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુએટ છે ને એ સ્પોરોઝુએટ ક્યાં હોય પ્લાઝ્મોડિયમ મચ્છરની એનોફિલિસ માદા મચ્છરની લાળ ગ્રંથિમાં હોય એવું માદા એનોફિલિસ મચ્છર જ્યારે કોઈ મનુષ્યને કરડે ત્યાંથી આપણે ચક્રની શરૂઆત કરી કે એવું માદા એનોફિલિસ મચ્છર જ્યારે કોઈ વ્યક્તિને કરડે ત્યારે એ જ્યારે પોતાની જે પ્રોબોસિસ સૂંઢ કે એની મદદ વડે જ્યારે એ વ્યક્તિનું લોહી ચૂસે ત્યારે ઈ પોતાનો લાળ રસ છે ને એ મનુષ્યના શરીરની અંદર થોડોક દાખલ કરશે જેથી કરીને રુધિર જામી ન જાય ને એ સરળતાથી રુધિરને ચૂસી શકે હવે જ્યારે એ લાળ રસ છે એ મનુષ્યના શરીરમાં દાખલ કરશે ને ત્યારે એ લાળ ગ્રંથિની અંદર રહેલા પ્લાઝ્મોડિયમના જે સ્પોરોઝુઓઇટ છે ને એ મનુષ્યના શરીરની અંદર જતા રહેશે બરાબર અહીંયા સુધીની વાત ક્લિયર થવી જોઈએ કે સ્પોરોઝુએટ કઈ રીતે મનુષ્યના શરીરની અંદર દાખલ થયા તો મચ્છરે દાખલ કર્યા હવે રુધિરની અંદર પ્રવેશેલા આ સ્પોરોઝુએટ રુધિર સાથે વહન પામતા પામતા સૌથી પહેલાં આવશે યકૃત કોષમાં ધ્યાન આપજો સૌથી પહેલાં એ ક્યાં યકૃત કોષમાં હવે બીજી એક વસ્તુ કે પ્લાઝમોડિયમના જીવનચક્રની કઈ અવસ્થા મનુષ્ય માટે ચેપગ્રસ્ત છે તો સ્પોરોઝુવેટ થઈ ગઈ હવે સ્પોરોઝુવેટ આવ્યા યકૃત કોષમાં એ યકૃત કોષોની અંદર દાખલ થઈ ગયા એ યકૃત કોષોની અંદર દાખલ થઈ જાય છે થોડોક સમય એ યકૃત કોષોમાં રહેશે ધ્યાન આપજો થોડોક સમય એ યકૃત કોષોમાં રહેશે યકૃત કોષોમાં રહી પોતાની સંખ્યા વધારશે જેવી એ પોતાની સંખ્યા વધારશે એટલે યકૃત કોષોને તોડી નાખશે ધ્યાન આપો હું જે વાત કરું છું અહીંયા જ તમને લોકોને કન્ફ્યુઝન છે તો માનોક આ એક યકૃત કોષ છે એની અંદર પ્લાઝમોડિયમના સ્પોરોઝુએટ પ્રવેશ્યા હવે સ્પોરોઝુએટે આ યકૃત કોષોમાં રહીને પોતાની સંખ્યા એટલી બધી વધારી નાખી કે જેના કારણે આ યકૃત કોષ છે ને તૂટી ગયો હવે જેવો યકૃત યકૃતકોષ તૂટશે એટલે સ્પોરોઝુએટ ક્યાં આવશે યકૃત કોષમાંથી બહાર આવશે ઓકે સ્પોરોઝુએટ બધા યકૃત કોષમાંથી બહાર આવી ગયા હવે કોષમાંથી બહાર આવેલા સ્પોરોઝુએટનો અમુક ભાગ એટલે કે અમુક સ્પોરોઝુએટ જે બહાર આવ્યા હતા ને એમાંથી અમુક સ્પોરોઝુએટ દાખલ થઈ જશે રક્તકોષમાં યાદ રાખજો હું જે વાત કરું છું અમુક સ્પોરોઝુઈટ દાખલ થઈ જશે રક્તકોષ આપણો રુધિરનો જે કોષ રક્તકણ છે એમાં અને અમુક સ્પોરોઝુએટ છે એ પુનઃ પાછા નવા કોષોમાં દાખલ થઈ જશે એ ક્યાં દાખલ થયા નવા યકૃત કોષોમાં અને ફરી પાછું નવા યકૃતકોષો દાખલ થયા ને પોતાની સંખ્યા વધારશે પાછા યકૃત કોષને તોડશે એમાંથી અમુક ક્યાં વ્યાજ હશે રક્તકોષમાં ને અમુક પાછા નવા યકૃત કોષોને ઇન્ફેક્ટેડ કરશે તો આ બાજુએ આ પ્રકારનું એક ચક્ર ચાયેલા કરે છે હવે અમુક જે રક્ત સ્પોરોઝુઓટ હતા જેને તમે મિરોઝુઓટ પણ કહી શકો છો બરાબર સ્પોરોઝુઇટ અથવા મિરોઝુઇટ જે યકૃત કોષોને તોડીને બહાર નીકળેલા સ્પોરોઝુઈટ છે ને એને મિરોઝુઓટ પણ કહેવામાં આવે છે તો મિરોઝુ ક્યાં દાખલ થઈ ગયા તો ભાઈ રક્તકોષોની અંદર દાખલ થઈ ગયા હવે દાખલ જો અહીંયા બતાવ્યું છે છે કે આ રક્ત રક્તકોષ છે આ જે છે છે રક્તકોષ એની અંદર અમુક સ્પોરો મિરોઝુએટ છે એ દાખલ થઈ ગયા રક્તકોષોની અંદર એણે પોતાની સંખ્યા વધારી એટલે જુઓ રક્તકોષમાં ઘણી બધી સંખ્યા દેખાય છે પછી શું કર્યું એણે રક્તકોષને તોડી નાખ્યો એણે શું કર્યું રક્તકોષને તોડી નાખ્યો એટલે જે જે રક્તકોષની અંદર જે મિરોઝોઇટ હતા એ રક્તકોષ તૂટે એટલે એ બધા મિરોઝોઇટ ક્યાં જશે પાછા બહાર નીકળી જશે એ રક્તકોષની અંદરથી જો અહીંયા તમને કન્ફ્યુઝન હતું હવે જ્યારે એ રક્તકોષને તોડીને બધા મિરોઝોઇટ છે એ બહાર નીકળ્યા ધ્યાન આપજો હવે અહીંયા જે વાત સમજાવું છું એમાં કે જે બધા મિરોઝોઇડ બહાર નીકળ્યા અને રક્તકોષ તૂટ્યો રક્તકોષમાં શું હોય હિમોગ્લોબિન હોય તો જેવો રક્તકોષ તૂટશે એટલે એની અંદર જે હિમોગ્લોબિન હતું ને એ શેમાં ફેરવાઈ જશે હિમોઝોઇનમાં એ હિમોગ્લોબિનમાંથી શું બનશે હિમોઝોઇન બનશે અને હિમોઝોઇન જેવું બનશે એટલે વ્યક્તિને ઠંડી આવશે અને તાવ પણ આવશે જેવું આ હિમોઝોઇન રુધિરમાં બનશે એટલે વ્યક્તિને ઠંડી પણ આવશે અને તાવ પણ આવશે હવે શું થાય છે જોજો આ જે સ્પોરો મિરોઝોઇટ બહાર હતા ને એમાંથી અમુક મિરોઝોઇટ એમાંથી અમુક મિરોઝોઇટ નવા રક્તકોષોમાં પાછા દાખલ થઈ જશે અમુક મિરોઝોઇટ નવા રક્તકોષોમાં પાછા દાખલ થઈ જશે જે જૂનામાં હતા એ રક્તકોષને તોડીને તો એ બહાર નીકળી ગયા હતા હવે અમુક મિરોઝોઇટ પાછા રક્તકોષમાં નવા રક્તકોષમાં દાખલ થઈ ગયા અને અમુક મિરોઝોઇટ છે એમાંથી શું બની ગયું હતું કે ભાઈ નર ગેમેટોફાઇટ અને માદા ગેમેટોફાઇટ બની ગયા એમાંથી હું બની ગયું નર गेमेटोफाइट બની ગયા અને માદા गेमेटोफाइट બની ગયા હવે જે મિરોઝોઇટ નવા રક્તકોષમાં દાખલ થયા હતા એ થોડાક સમય પછી પાછી પોતાની સંખ્યા વધારશે અને ફરી પાછો એક વખત રક્તકોષને તોડશે જ્યારે એ રક્તકોષને તોડશે ત્યારે શું થશે હિમોગ્લોબિન પાછું હિમોઝોઇનમાં કન્વર્ટ થશે એટલે વળી પાછી વ્યક્તિને ઠંડી અને તાવ આવશે અને જે બહાર નીકળેલા મિરોઝોઇટ હતા એ પાછા નવા રક્તકોષમાં દાખલ થઈ જશે થોડાક સમય પછી હિમોઝોઇન છે એનું પ્રમાણ ઘટી જાય હિમોઝોઇનને ફિલ્ટર માનો રુધિરમાંથી યકૃત છે એ હિમોઝોઇનને દૂર કરી નાખે રુધિરમાંથી તો જેવું હિમોઝોઇન છે એ રુધિરમાં દૂર થઈ ગયું એટલે ઠંડી તાવવયોગ્યો અને જે મિરોઝોઇટ હતા એ ક્યાં દાખલ થઈ ગયા નવા રક્તકોષમાં એ નવા રક્તકોષમાં પાછી પોતાની સંખ્યા વધારશે ફળી રક્તકોષને તોડીને પાછા મિરોઝોઇટ બહાર નીકળશે જેવા બહાર નીકળશે એટલે પાછા રક્તકોષ જે તૂટ્યા છે એની અંદરથી જે હિમોગ્લોબિન હતું એમાં ફેરવાઈ ગયું હિમોઝોઇનમાં જેવું હિમોઝોઇન પાછું બહાર આવ્યું એટલે પાછું વ્યક્તિને ઠંડીને તાવ આવ્યો બરાબર અને ફરી પાછા મિરોઝોઇડ નવા રક્તકોષોમાં દાખલ થઈ ગયા અને અમુક મિરોઝોઇટે હું બનાવી નાખ્યું મેલ અને ફિમેલ ગેમેટોફાઈટ એટલે નર અને માદા ગેમેટોફાઈટ બનાવી નાખ્યા હવે એ માદા અને નર જે ગેમેટોફાઇટ બન્યા હતા એવા વ્યક્તિને પાછું એનોફિલિઝ મચ્છર કરડ છે એટલે આ નર અને માદા ગેમેટોફાઈટ પાછા મચ્છરના શરીરમાં આવી જશે બરાબર મચ્છરના શરીરમાં એનું ફલન થશે એમાંથી હું બનશે તો ભાઈ એમાંથી યુગમન જ બનશે એમાંથી ઉશિષ્ટ બનશે ઉકાઈનેટ બનશે પાછા એમાંથી સ્પોરોઝુએટ બનશે એ પાછા મચ્છરની લાળ ગ્રંથિમાં આવી જશે એવું મચ્છર પાછું મનુષ્યને કરડે હવે તમે બધાએ ભૂલ ક્યાં કરી હતી તમે બધાએ ભૂલ અહીંયા કરી હતી જવાબની અંદર મેં જે વાંચ્યું એના ઉપરથી મને એવું દેખાણું કે તમે બધાએ એવું સમજ્યા હતા કે હિમોઝોઇન રક્તકોષ તૂટ્યો એટલે હિમોઝોઇન બન્યું હિમોઝોઇન રુધિરમાં મુક્ત થયું અને હિમોઝોઇન પાછું રક્તકોષમાં દાખલ થઈ જાય નહીં હિમોઝોઇન એક વખત રક્તકોષ તૂટ્યા એનું હિમોગ્લોબિન હિમોઝોઇનમાં ફેરવાઈ ગયું એટલે એ હિમોઝોઇન રુધિરમાંથી પછી ફિલ્ટર થઈ જ નીકળે પછી પાછું હિમોગ્લો નવા રક્તકોષમાં દાખલ ન થાય નવા રક્તકોષમાં કોણ દાખલ થાય છે કે જે રૂના જૂના રક્તકોષને તોડીને મિરોઝોઇડ જે રક્તકોષમાં બહાર નીકળ્યા થાય ને એ પાછા નવા રક્તકોષમાં દાખલ થશે એટલે એકાત્ર તાવ આવવાનું કારણ હું તો ભાઈ મિરોઝોઇટ રક્તકોષમાં દાખલ થયા એ બે દિવસ પોતાની સંખ્યા વધારશે બે દિવસ પછી રક્તકોષને તોડશે એટલે પાછું હિમોઝોઇન બનશે બરાબર એટલે બે દિવસ પછી તાવ આવ્યો વળી એ મિરોઝોઇટ પાછા રક્તકોષમાં દાખલ થઈ ગયા બે દિવસ સુધી પોતાની સંખ્યા વધારી એટલે બે દિવસ પાછો તાવ નહીં આવે વળી બે દિવસ પછી તોડીને બહાર નીકળ્યા પાછું હિમોઝોઇન બન્યું એટલે પાછો તાવ અને ઠંડી આવશે બરાબર તો હવે બધાને સમજાઈ ગયું હશે તો કોમેન્ટમાં જે તમારો આન્સર છે એને એડિટ કરીને સુધારી નાખજો હું જોઈ લઈશ કે બધાએ સાચો આન્સર કર્યો છે કે નહીં ચાલ તો આ પહેલું તમને જે ડાઉટ હતો એને સોલ્વ કરાવવાનો હતો એ કરાવી દીધું આપણે હવે આપણે જઈએ આજની જે ખરેખર લેક્ચરની વાત કરવાની છે એના પર બરાબર તો આજે આપણે મેં તમને કીધું એમ કોના પર વાત કરવાના છીએ તો ભાઈ આજે આપણે વાત કરવાના છીએ કૃમિજન્ય રોગો હવે જેવી રીતે બેક્ટેરિયા દ્વારા માણસને બીમારીઓ થાય છે જેવી રીતે વાયરસ દ્વારા માણસને બીમારીઓ થાય છે જેવી રીતે પ્રજીવ દ્વારા માણસને બીમારીઓ થાય છે એવો જ એક મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરતો કારક અથવા તો એવો જ મનુષ્ય માટે બીજો એક રોગકારક છે જેને આપણે કૃમિ તરીકે ઓળખીએ છીએ જેને આપણે કૃમિ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે એમાં ઘણા બધા પ્રકારના કૃમિઓ છે એ મનુષ્ય માટે રોગકારક હોઈ શકે કૃમિઓને આપણે આપણે અગિયારમાં ધોરણમાં પ્રાણી વર્ગીકરણ ભણી ગયા છીએ પ્રાણી વર્ગીકરણની અંદર જુદા જુદા સમુદાયો ભણ્યા છીએ એમાં બે સમુદાય હતા એક સમુદાય હતો પૃથ્થકૃમિ પૃથ્થુકૃમિ અને એક સમુદાય હતો સૂત્રકૃમિ પૃથ્થુકૃમિની અંદર કોનો સમાવેશ થતો પટ્ટી કીડા પૃથ્થુકૃમિમાં પટ્ટી કીડા જેને ટેપ વોર્મ કહેવાય અથવા જેને ફ્લેટ વોર્મ કહેવાય જે ચપ્ટા કૃમિ હતા ને બધા જેને પટ્ટી કૃમિ અથવા ચપટાકૃમિ કહીએ એ ચપટાકૃમિ બધા ક્યાં હતા સમુદાય પૃથ્થુ કૃમિની અંદર અને કૃમિ જેને રાઉન્ડ કેતા ગોળકૃમિ બધા કેમાં હતા જેમ કે વાવકેરિયા વાત કરીએ વાવકેરિયા કરીએ જેમ કે કરમિયાની વાત કરીએ આ બધા કેવા હતા આ બધા ગોળ કૃમિ આવતા હતા જ્યારે ચપટા કૃમિ હતા જેમ કે કૃમિની તમે વાત કરો જેમ કે પટ્ટી કૃમિની તમે વાત કરો એ બધા શેમાં આવતા હતા પૃથ્વ કૃમિમાં હવે એવા પૃથુકૃમી સમુદાયનો એક મેમ્બર એવા પૃથુકૃમી સમુદાયનો એક સભ્ય છે કે જેને આપણે પટ્ટીકૃમિ કહીએ છીએ બરાબર પટ્ટીકૃમિને બીજું ટેપ વમ પણ કહેવામાં આવે છે ટેપ વમ બરાબર એને ફ્લેટ વોર્મ પણ કહી શકાય ફ્લેટ વોર્મ ફ્લેટ વોર્મ કહી શકાય બરાબર સાયન્ટિફિક નામ છે એનું ટીનિયા સોલિયમ આગળ આપણે એના વિશે વાત કરીશું બરાબર આ કૃમિ જે છે તમારી સામે જે તમને દેખાય છે ફિગરની અંદર અથવા તો સ્લાઇડની અંદર જે કૃમિની ઈમેજ છે એ કૃમિ ક્યુ છે એ કૃમિ છે પટ્ટી કૃમિ કયા સમુદાયમાં આવશે પૃથ્થુ સમુદાયની અંદર આવશે હવે એને પટ્ટી કૃમિ નામ આપ્યું છે એની પાછળનું કારણ એનો આકાર છે અહીંયા તમે જોઈ શકો છો આખી પટ્ટી કૃમિની ઇમેજ છે આખું પટ્ટી જેવું દેખાતું એક કૃમિ છે એટલે એને પટ્ટી કૃમિ કીધું છે ચપટું કૃમિ કીધું છે એનું બોડી છે એ ચપટું હોય છે એટલે એને ચપટુ કૃમિ કીધું છે અને આની લંબાઈ તો ભાઈ આની લંબાઈ ઘણી બધી બેથી લઈ અને ત્રણ ફૂટ સુધી લાંબા હોઈ શકે બેથી લઈ અને ત્રણ ફૂટ સુધી લાંબા હોઈ શકે આનાથી પણ વધારે હોઈ શકે બરાબર પા તો આપણે એવરેજની વાત કરીએ છીએ કે એટલા બધા લાંબા હોઈ શકે આ કૃમિ બીજું આ કૃમિની ખાસિયત આ કૃમિ છે અહીંયા તમને આ કૃમિમાં શરૂઆતનો ભાગ છે એ સેદ તમને ઉપસેલો દેખાતો છે એટલે આપણને એમ થાય કે આ કૃમિનું શું હશે મુખ હશે પણ એવું નથી આ કૃમિને મુખ હોતું નથી ધ્યાન આપજો હું જે વાત કરું છું કે આ કૃમિને મુખ હોતું નથી પટ્ટી કૃમિ ટેપવમને મુખ હોતું નથી મુખની ગેરહાજરી હોય છે તો આ જે ફૂલેલી રચના આપણને દેખાય છે એ શું છે આ ફૂલેલી જે રચના દેખાય છે એ છે એના ચૂષકો આ જે ફૂલેલી રચના તમને દેખાય છે આ કૃમિમાં જે ઇમેજની અંદર જે કૃમિ છે એમાં તમને ફૂલેલી રચના દેખાય છે એ એનું ચૂષક છે ચૂષક બરાબર જેની મદદ વડે ધ્યાન આપજો આ ચૂષકનું કાર્ય શું છે આ ચૂષકની મદદ વડે એ ખોરાક ગ્રહણ કરે આ ચૂષકનું કાર્ય છે એ ચૂષકની મદદ વડે પોતે આંતરડાની દિવાલ સાથે આંતરડાની દિવાલ સાથે ચોંટીને રહે છે ચોંટીને રહે છે મતલબ આપણને ખબર પડી ગઈ કે આ કૃમિ મનુષ્યને ચેપગ્ર મનુષ્યને બીમારી ઉત્પન્ન કરે છે અને આ કૃમિનો મનુષ્યના શરીરના કયા અંગ સાથે સંબંધ છે તો ભાઈ આ કૃમિનો મનુષ્યના શરીરના આ એક અંગ તરીકે આંતરડા સાથે સંબંધ છે ખાસ કરીને ક્યાં આંતરડાની આપણે વાત કરીએ તો ભાઈ નાના આંતરડા સાથે આને સંબંધ છે તો આ પ્રકારના કૃમિ દ્વારા જે બીમારી થાય છે ક્યુ કૃમિ છે પટ્ટી કૃમિ ફ્લેટ વોર્મ જેને આપણે કહીએ છીએ એના દ્વારા થતી બીમારી એને શું કહેવાય તો આ કૃમિ દ્વારા થતી બીમારી એને કહેવાય ટીનિએસિસ ટીની એસીસ ટીનિએસિસ અથવા આપણે લખીએ ટી ની એસિસ બરાબર ટી એ ઈ એનઆઈએસ આઈ એસ ટીનિસિસ બરાબર ટીનિએસિસ બીમારીનું નામ શું કામ આપ્યું છે તો ભાઈ આજે પટ્ટી કૃમિ છે એનું વૈજ્ઞાનિક નામ છે ટીનિયા સોલિયમ એનું વૈજ્ઞાનિક નામ શું છે ટીનિયા સોરી ટી એ ઈ ટીનિયા સોલિયમ સોલિયમ બરાબર હવે બે પ્રકારના પટ્ટી કૃમિ હોય છે બે પ્રકારના પટ્ટી કૃમિ હોય જે મનુષ્યની અંદર ચેપ લગાડી શકે છે પટ્ટી કૃમિ કેટલા પ્રકારના બે પ્રકારના હોય જે મનુષ્યમાં ચેપ લગાડી શકે છે એક હોય ટીનિયા સોલિયમ અને બીજું હોય ટીનિયા સેજીનેટા સેજીનેટા ટીનિયા સોલિયમ અને ટીનિયા સેજીનેટા આ બધી વસ્તુ નોટ કરજો ઇમ્પોર્ટન્ટ છે બે સ્પીસીસ છે જે મનુષ્યને ચેપ લગાડે છે એક છે ટીનિયા સોલિયમ બીજું છે ટીનિયા સેજીનેટા બરાબર હવે આ બંને મનુષ્યના શરીરમાં ક્યાંથી દાખલ થાય તો ટીનિયા સે સોલિયમ જે છે એ પ્રદૂષિત ખોરાક આમ તો બંને ટીનિયા ટીનિયા સોલિયમ અને ટીનિયા સેજીનેટા એ બંને પ્રદૂષિત ખોરાક દ્વારા અથવા ટીનિયા સોલિયમ ખાસ કરીને જે ભૂંડ છે એના માસ દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશે છે બનો નોર્મલી આપણે અહીંયા તો ભૂંડનું અથવા પીગનું માસ્ક જેને પોર્ક કહેવાય એ પોર્ક ખાવાનો ટ્રેન્ડ નથી અહીંયા એનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવતો નથી પણ વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જઈએ તો ત્યાં એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે અથવા બીજી ઘણી બધી જગ્યાએ એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો ઘણી વખત એવું બને કે ટીનિયા સોલિયમ છે ને એના જીવનચક્રમાં બે યજમાન હોય બરાબર માનો કોઈ એક મનુષ્યના શરીરમાં ટીનિયા સોલિયમ છે તો એ પોતાના ઈંડા જેને સિસ્ટી સાર્કસ કહેવાય આગળ ચાલો એના સંદર્ભે આપણે વાત કરીશું આ જે પટ્ટી કૃમિ દેખાય ને એના શરીરમાં આ તમને એક એક ટુકડા જેવી રચના દેખાય ને આ જે ટુકડા જેવી રચના તમને દેખાય ને એક એક આ દરેક ટુકડાને કહેવાય પ્રોગ્લોટિડ દરેક ટુકડાને શું કહેવાય પ્રોગ્લોટિડ હવે આ પ્રોગ્લોટિડની ખાસિયત શું છે તો તમે આ ટેપોમ અથવા આ ચપટા કૃમિનો એક ટુકડો લઈ અને આમ જવા છોડી દેશો તો એની અંદરથી પાછું આખું એક નવું કૃમિ છે એ બની જશે મતલબ આ દરેક પ્રોગ્લોટિડ શું છે એનું એક ઈંડું છે એમ કહી શકો તમે એનું એક ઈંડું છે એની શિસ્ટ છે શિસ્ટ છે એની અંદરથી નવું એક ટેપવોમ છે એ બની શકતું હોય ચપટું કૃમિ છે એ બની શકતું હોય છે ચલો વાત કરીએ આગળ કે આ પ્રકારનું કૃમિ ઓકે જો અહીંયા ઓરિજિનલ ઈમેજ છે એ આપણે એની મૂકી છે કે ભાઈ એ કૃમિ છે એ આવું દેખાતું હોય છે આટલું બધું લાંબુ હશે અને એકદમ ચપટું હશે આખો અહીંયાથી લઈ અને અહીંયા સુધી કૃમિ છે બરાબર કે આ કૃમિ મનુષ્યના શરીરની અંદર રહે છે કઈ રીતે નુકસાન પહોંચાડે છે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું ઓકે હવે આ કૃમિ મનુષ્યના શરીરમાં પ્રવેશે છે કઈ રીતે મતલબ પટ્ટી કૃમિ જે છે એનું જીવનચક્ર કયા પ્રકારનું હશે તો ધ્યાન આપજો એક વ્યક્તિ આપણે આ વખતે શરૂ કરીએ ચક્ર અહીંયાથી કે એક વ્યક્તિ છે જેના શરીરમાં આ કૃમિ છે એક વ્યક્તિ કે જેના શરીરની અંદર આ ચપટુ કૃમિ છે પટ્ટી કૃમિ છે એટલે પ્રથમ યજમાન હ્યુમન બિંગ ડેફિનેટિવ હોસ્ટ એટલે કે પ્રથમ યજમાન છે આના માટેનો હવે એના શરીરની અંદર આ ચપટુ કૃમિ છે ક્યાં હશે નાના આંતરડામાં હશે આ આ ચપટુ કૃમિ એના શરીરમાં ક્યાં હશે નાના આંતરડાની અંદર હશે હવે જ્યારે આવું વ્યક્તિ છે એ મળ્યાગ કરશે ને ત્યારે આ ચપટાકૃમિના જે પ્રોગ્લોટિડ આગળ મેં તમને સમજાવ્યું ને પ્રોગ્લોટિડ એટલે એના શરીરના ટુકડા અથવા તમે એમ કહી શકો એના સિસ્ટ શિષ્ટ માટે તમે ગુજરાતીમાં શબ્દ વાપરી શકો એના ઈંડા તો આ જે કૃમિ છે એ પોતાના ઈંડા છે એ મળ સાથે મનુષ્ય છે એના મળ સાથે એના શરીરની બહાર ત્યાગ કરશે હવે આવું જે મળ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ભૂંડ અથવા પીગ છે એ આવા મળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અથવા તો એ મળ પર એ મળ છે એની અંદર રહેલા આ શિષ્ટ છે અથવા તો ઈંડા છે એ પાણી સાથે વહન પામી અને જળાશયને પ્રદૂષિત કરે અથવા એના પર કોઈ માખી કઈ આવીને બેસ છે ને એના શરીર પર આ શિષ્ટ ચોટી જાય ને એ માખી છે એ કોઈ ખોરાકને પ્રદૂષિત કરે તો એવી કોઈ પણ રીતે આ જે ટીનિયા સોલિયમ જે છે અથવા તો જે ટેપોમ છે એની શિસ્ટ ખોરાકને કે પાણીને પ્રદૂષિત કરે અથવા તો આ જે ભૂંડ છે એના માંસની અંદર હોય હવે એવા ભૂંડનું કાચું માંસ પૂરેપૂરું પાઈકું નથી એવું અધકચરું માંસ બરાબર કાચું માંસ છે એ કોઈ વ્યક્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવે તો એના શરીરમાં રહેલા ટેપ વોમ સીધે સીધા અથવા તો ચપટાકૃમિ સીધે સીધા ક્યાં પહોંચશે મનુષ્યના શરીરમાં પહોંચી જશે અથવા તો શું થયું છે તો ભાઈ એણે ખોરાક કે પાણીને પ્રદૂષિત કરી છે એની શિષ્ટ છે એ ખોરાક કે પાણીમાં પ્રવેશી છે તેવા ખોરાક કે પાણીનું સેવન કરવાથી મનુષ્યના શરીરમાં પહોંચશે હવે આ શિષ્ટ જે મતલબ આ જે કૃમિ છે એ આંતરડાની અંદર તો હશે જ આંતરડાની અંદર તો હશે જ ઘણી વખત આ કૃમિ છે એ બ્રેઇન સુધી પહોંચી જતું હોય મગજ સુધી પણ પહોંચી જતું હોય ઘણી વખત આ આ કૃમિ છે એ મનુષ્યના મગજ સુધી પણ પહોંચી જતું હોય અથવા તો કૃમિજન્ય રોગો છે એની અસર ઘણી વખત મગજ સહિતના ઘણા બધા અંગો પર થતી હોય છે પણ અત્યારે આના સંદર્ભ આટલું ધ્યાન રાખીએ કે ભાઈ ટીનિયા સોલિયમ છે એની સિસ્ટ છે એ મળ સાથે બહાર આવશે ભૂંડેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ટિનિયા સોલિયમ ભૂંડના શરીરમાં પ્રવેશશે એનું કાચું માંસ અથવા તો અર્ધું પકાવેલું માંસ છે એ કોઈ મનુષ્ય દ્વારા ખોરાકમાં લેવામાં આવે એટલે ફરી પાછા એક જે તંદુરસ્ત વ્યક્તિ છે એના શરીરની અંદર ટીનિયા સોલિયમ પહોંચશે અથવા તો કોઈ ખોરાક એના વડે પ્રદૂષિત થયો છે પાણી પ્રદૂષિત થયું છે તો એનું સેવન કરવાથી મનુષ્યના શરીરની અંદર પહોંચશે અને આંતરડાની અંદર જઈ અને વસવાટ કરશે હવે આંતરડાની અંદર જઈની વસવાટ કઈ રીતે કરશે એના સંદર્ભે વાત કરીએ ચાલો તો જ્યારે કોઈ વ્યક્તિના શરીરની અંદર આ ટેપોમ પહોંચે છે અથવા તો આ જે ચપટુ કૃમિ છે એ પહોંચે છે ત્યારે એને જે બીમારી થાય છે એને શું કહેવાય ટીનિએસિસ તરીકે ઓળખવામાં આવે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ સોરી એને ટીનીએસિસ તરીકે ઓળખવામાં આવે છે આ બીમારી ચપટાકૃમી એટલે કે ટીનિયા સોલિયમથી થાય છે બે આની બે બે જાતિની મેં તમને વાત કરી ટીનિયા સોલિયમ અને બીજું હતું ટીનિયા સેજીનેટા ટીનિયા સોલિયમ ક્યાં હોય ટીનિયા સોલિયમ છે એ ભૂંડના માસની અંદર હોય અને ટીનિયા સેજીનાટા છે એ ગાયના માસની અંદર હોય બરાબર એટલે ધ્યાન બંને માટે ધ્યાન રાખજો કે ભૂંડના માસની અંદર જે ચપ્ટુ કૃમિ હશે જે પટ્ટી હશે એ ટીનિયા સોલિયમ હશે અને ગાયના માસની અંદર જે હોય ટીનિયા સેજીનેટા હોય છે આ કૃમિ મનુષ્યના આંતરડામાં રહે છે એટલે કીધું ને કે પ્રદૂષિત ખોરાક કે પાણી દ્વારા એ શરીરમાં પ્રવેશે કે કાચું માંસ ખાવાના કારણે એ શરીરની અંદર પ્રવેશે શરીરમાં પ્રવેશે એની કયા અંગ પર જશે તો ભાઈ આંતરડાને અસરગ્રસ્ત કરશે હવે આ આની પાસે મેં તમને જો આગળ સમજાવ્યું તો આની પાસે મુખ નથી હોતું પણ મુખની જગ્યાએ હું હોય ચૂષક હોય એટલે એ ચૂષકનો ઉપયોગ કરશે બરાબર કે આંતરડાની દિવાલ સાથે હૂક અથવા તો ચૂષક વડે ચોટેલ રહે છે આંતરડાની દિવાલ સાથે હૂક અથવા તો ચૂષક વડે ચોટેલ રહે છે પ્રશ્ન અહીંયા એ થયો કે ભાઈ એને મુખ નથી તો એ ખોરાક કઈ રીતે ગ્રહણ કરશે તો ધ્યાન આપજો આ જે છે એ ચપટુ કૃમિ છે માનો આ પ્રકારનું હું અહીંયા ચપટું કૃમિ દોરું આ પ્રકારનું અહીંયા આપણે ચપટુ કૃમિ આ દરેક એનો પ્રોગ્લોટિડ છે એક 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 ખંડ છે હવે આ એની શરીર સપાટી થઈ આ ઉપરનો ભાગ આખો એની શરીર સપાટી થઈ તો એની શરીર સપાટી છે એની એવી લાક્ષણિકતા ધરાવે છે કે સીધે સીધું ખોરાકનું ખોરાકનું શોષણ કરી શકે શોષણ કરી શકે હવે આવો મનુષ્ય કે જેના આંતરડાની અંદર આવું ચપટું કૃમિ છે ને એ ખોરાક ગમે એટલો લેશે પણ એ નબળો ને નબળો મતલબ એનું શરીર છે એ અશક્ત જ રહેશે કેમકે એ જેટલો ખોરાક ખાય છે ને એ બધા એ બધી ખોરાકનું પાચન થશે એના આંતરડાની અંદર પણ એ બધો ખોરાક કોણ શોષી લેશે આ ટેપ શોષી લેશે એટલે એ વ્યક્તિને પોષણ મળતું નથી તો એને મુખનો અભાવ છે શું કીધું જો ચોટેલ રહે છે આ કૃમિને મુખનો અભાવ હોય છે યજમાનના આંતરડામાં હાજર પાચિત ખોરાકને શરીર સપાટીથી શોષે છે યજમાન શરીરના યજમાનના આંતરડામાં રહેલ જે પાચિત ખોરાક હોય એનું શોષણ કરે પણ મુખ મારફતે નહીં કોની મારફતે શરીર સપાટી મારફતે બીજી વાત આ કૃમિ દ્વિલિંગી હોય છે એટલે કે નર તરીકે પણ પોતે જ વર્તે છે અને માદા તરીકે પણ પોતે જ વર્તે છે અને પોતે સ્વફલન પણ કરી શકે છે એટલે નર તરીકે કોષો પ્રદાન કરશે માદા તરીકે કોષો પ્રદાન કરશે અને પોતે એકલું જ છે એ સ્વફલન કરી શકતું હોય છે અથવા તો કરે છે મોટા ભાગે એક યજમાનમાં માત્ર એક જ કૃમિ હોય છે એક યજમાનમાં માત્ર એક જ કૃમિ હોય અને એ આંતરડાની અંદર હોય એટલે એ લગભગ દોઢ બે અઢી ત્રણ ફૂટ લાંબા સુધી હોઈ શકે આ કૃમિ એટલા બધા લાંબા કૃમિ થતા હોય છે એનાથી પણ વધારે લાંબા હોય ની આંતરડાની દિવાલ સાથે ચોટેલ હોય આંતરડામાં જેટલો પાચિત ખોરાક આવશે એનો મોટા ભાગનો જથ્થો છે આ શોષી લેશે એટલે માણસને કોઈ જાતનું પોષણ મળતું હોય નહીં અને માણસનું શરીર ધીમે 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 નબળું પડતું જતું હોય છે બીજી વાત આ કઈ રીતે ફેલાય છે તો આ કૃમિઓ ખૂબ જ ઊંચી પ્રજનન ક્ષમતા ધરાવે છે આ કૃમિઓ પોતાની સિસ્ટી સાર્કસ એટલે નાનો શરીરનો ટુકડો અથવા તમે એને ઈંડું પણ કહી શકો એ સિસ્ટી સાર્કસ અવસ્થામાં મનુષ્યને ચેપ લગાડે છે બરાબર હવે થશે શું આગળ મેં તમને સમજાવ્યું હતું એમ કે જ્યારે કોઈ વ્યક્તિના આંતરડાની અંદર છે તો એના મળ સાથે એના સિસ્ટી સારકસ એના ઈંડા અથવા એની શિસ્ટ છે એના મળની અંદર આવશે ત્યાંથી એ જો ટીનિયા સોલિયમ હશે તો એ ભૂંડને ઇફેક્ટ કરશે ટીનિયા સેજીનેટા હશે તો ગાયને ઇફેક્ટ કરશે અથવા એ પાણીની અંદર ભળશે ખોરાકમાં ખોરાકને પ્રદૂષિત કરશે સીધે સીધું મનુષ્યના શરીરમાં જશે અને ફરી પાછી એની સિસ્ટ ક્યાં પહોંચે તો ભાઈ મનુષ્યના આંતરડામાં પહોંચે એમાંથી ફરી પાછું એક નવું ટેપવોર્મ ડેવલપ થવાનું શરૂ થાય હવે એક વ્યક્તિના શરીરમાં એક કરતાં વધારે કેમ ન હોય તો એક કરતાં વધારે ટેપવોર્મનો હોય ને તો ટેપવોર્મને પોતાને ખોરાક ન મળી શકે કેમ કે એક ટેપવોમ એટલી મોટી સંખ્યામાં ખોરાકનું શોષણ જેટલો ખોરાક ખાશે એ બધું શોષી લેશે તો જો એ એક કરતાં વધારે રહે તો એ જે યજમાનમાં છે એ મનુષ્યનું પોતાનું મૃત્યુ થઈ જાય એટલે ટીનિયા સોલિયમ પણ ટકી ન શકે એટલે દરેક યજમાન દરેક મનુષ્યના શરીરમાં એટલે જેની અંદર હશે અને દરેક એટલે એનો અર્થ એવો નથી કે બધામાં હોય જ પણ જેના શરીરમાં ટેપવોમ હશે એ માત્ર કેટલા હશે તો ભાઈ એક જ હશે ચાલ તો આટલી વાત આપણે કરવાની હતી કોના માટે તો બે ટીનિયા સોલિયમ માટે ચલો અહીંયા મેં એક ફોટોગ્રાફ મૂક્યો છે અહીંયા તમને દેખાય છે કઈ રીતે મનુષ્યના આંતરડાની અંદર આકૃમિ છે એ હોય જો અહીંયાથી એ આંતરડાની દિવાલ સાથે ચોટેલ છે અને આ પ્રકારનું આખા આંતરડાની અંદર આવી રીતે પથરાયેલું છે આંતરડાની દિવાલ સાથે ચોટેલું અહીંયા નીચે હજી આપણને દેખાતું નથી બાકી આમ નીચે સુધી લંબાયેલું હશે અને આંતરડામાં જેટલો પાચિત ખોરાક તૈયાર થશે એ બધું શોષી લેશે હવે આની તપાસ કરવા માટે શું ખરેખર આંતરડાની અંદર આવા કોઈ કૃમિ છે એના માટે એક ટેસ્ટ કરવામાં આવે અને એન્ડોસ્કોપી કહેવાય કે કેમેરો છે એ મનુષ્યના આંતરડાની અંદર દાખલ કરવામાં આવે અને એના ફોટોગ્રાફ છે એ લેવામાં આવે આંતરડાના અને તપાસ કરવામાં આવે તો એને એન્ડોસ્કોપી કહેવાય એન્ડોસ્કોપીમાં અત્યારે તો ઘણી બધી સારી ટેકનોલોજી આવી ગઈ છે એક ટેકનોલોજી છે કેપ્સ્યુલ એન્ડોસ્કોપી કેપ્સ્યુલ એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી એની અંદર શું કરવામાં આવે તો કે ભાઈ એની અંદર એક કેપ્સ્યુલ જેવી નાની રચના કે જેની અંદર કેમેરા આવેલા હોય છે એ બી મનુષ્યને ગળવામાં આપવા ગળી દે ગળી જવામાં આપવામાં આવે છે કે ભાઈ એ કેપ્સ્યુલ એને ગળી જવાની પછી આખો દિવ મતલબ આખો દિવસ જે એના પેટની અંદર રહેશે એની સતત ફોટા પાડ્યા રાખશે સેવ કરી રાખશે બીજે દિવસે જ્યારે એ વ્યક્તિ છે એ મળત્યાગ કરે ત્યારે એ મળત્યાગની અંદર એ કેપ્સ્યુલ નીકળે છે એને ફરી પાછી મેડિકલની અંદર યોગ્ય રીતે એની અંદર જે ફોટોગ્રાફ આવ્યો એ બધા ફોટોગ્રાફને લઈ અને એન્ડોસ્કોપી રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવે અથવા તો આંતરડાનું અવલોકન છે એ કરવામાં આવતું હોય તો આવી રીતે એન્ડોસ્કોપી દ્વારા જાણી શકાય કે આંતરડાની અંદર કોઈ પ્રકારના કૃમિ છે કે નહીં ચાલો તો હવે બીજી અનિયમિતતા પર જઈએ પહેલી આપણે જોઈ લીધી જેને ટીનિયસિસ તરીકે આપણે ઓળખતા હતા બીજી જે અનિયમિતતા છે જે ગોળ કૃમિ દ્વારા થતો રોગ છે એના વિશે એનસીઆરટીની અંદર પણ ઉલ્લેખ છે એટલે એના વિશે આપણે થોડુંક વ્યવસ્થિત ચર્ચા કરીશું હવે ગોળ કૃમિ એટલે આપણે તમને શરૂઆતમાં જ વાત કરી કે ભાઈ જે સમુદાય પૃથ્વી કૃમિ સોરી સમુદાય સૂત્રકૃમિ અંદર આવે છે બધાને આપણે ગોળ કૃમિ તરીકે ઓળખીએ છીએ ગોળ કૃમિ તરીકે એને એટલા માટે ઓળખવામાં આવે છે કે એના શરીરનો જો તમે આડો છેદ લ્યો જો ચપટાકૃમિના શરીરનો આડો છેદ લઈએ ને તો એ તમને આવો દેખાય અને આના શરીરનો આડો છેદ લઈએ ને તો એ આપણને આવો દેખાય એટલે આને ગોળ કૃમિ કીધા છે આ બધા સૂત્રકૃમિ અથવા કૃમિ છે અને આ પૃથ્કૃમિ એટલે કે ચપટાકૃમિ છે તો આ પ્રકારનો બંનેની અંદર ફેરફાર છે એટલે બધા આ બંનેને અલગ અલગ મૂક્યા છે બીજું ઉદ્વિકાસની દ્રષ્ટિએ પણ ગોળકૃમિ છે એ થોડોક એડવાન્સ છે એડવાન્સ એટલે આગળનું સ્વરૂપ છે પૃથ્કૃમીથી મોડર્ન સ્વરૂપ છે ચલો હવે ગોળ કૃમિ દ્વારા થતા જે રોગો છે એની અંદર આપણે કયા રોગ વિશે વાત કરવાની છે એનસીઆરટીની અંદર આપણને કોનો ઉલ્લેખ કર્યો છે તો એ રોગનું નામ છે એસ્કેરિયાસિસ રોગનું નામ શું છે એસ્કેરિયાસિસ હવે એસ્કેરિયાસિસ આવું રોગને નામ શું કામ આપ્યું છે તો આ રોગ છે ને એસ્કેરિસથી થાય છે કોનાથી થાય છે એસ્કેરિસ એસ્કેરિસ એટલે કોણ આપણે દેશી ભાષામાં કહીએ તો કરમિયુ હવે આ તો સીધી વાત થઈ ગઈ ને આના તો સ્પેસીમેન પણ આપણે લેબની અંદર જોયેલા હોય આપણે જ્યારે ધોરણની અંદર દોરતા હોય અથવા તો લેબની અંદર સ્પેસીમેનનું અવલોકન કરતા હોય ત્યારે આના તો સ્પેસીમેન પણ આપણે જોયા હોય કે એસ્કેરીસ જેને કહીએ છીએ અથવા આપણે જેને કરમિયું તરીકે ઓળખીએ છીએ અહીંયા છે જુઓ આ મેલ નર કરમિયું છે માદા કરમિયું છે તો એના દ્વારા થતી જે બીમારી છે એને એસ્કેરિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે ચલો જોઈએ એસ્કેરિયાસિસ માટે એનસીઆરટીએ શું કીધું છે પછી થોડીક એનસીઆરટીથી બહાર જઈને થોડુંક જરૂરિયાતનો જે પોર્શન છે એને કવર કરીશું તો આપણે વાત કરીએ છીએ એસ્કેરિયાસિસથી કોનાથી થાય છે એસ્કેરિસથી થાય છે તો કરમિયા જેવા ગોળ કૃમિ અને બીજા કોણ છે વાઉકેરિયા જેવા ફાઇલેરિયલ કૃમિ કરમિયા જેવા ગોળ કૃમિ આ બંને આવશે કેમાં બંને આવશે ગોળ કૃમિની અંદર જ બંને આવશે સૂત્રકૃમિ સમુદાયની અંદર જ પણ એક ફાઇલેરિયાસિસ ઉત્પન્ન કરે છે એટલે એને ફાઇલેરિયલ કૃમિ કીધા છે બરાબર અને આ કરમિયું કે જે એસ્કેરિયાસિસ ઉત્પન્ન કરે છે એનું નામ એસ્કેરિસ છે અને ઓલાનું નામ ફાઇલે ફે ફાઈલે કૃમિ છે બરાબર તો એ વાવકેરિયા એનું એક્ઝામ્પલ છે ત્યાર પછી કરમીઓ અથવા એસ્કેરિસ પણ એનું એક્ઝામ્પલ છે તો આવા જે ગોળ કૃમિઓ છે એ મનુષ્યની અંદર રોગ ઉત્પન્ન કરે છે એ સિવાય અહીંયા બીજું એક નામ આપ્યું છે જો ફાઇલેરિયલ કૃમિનું હાથી પગા કૃમિ કારણ તો આ કૃમિ દ્વારા એક રોગ થાય છે જેને હાથીપગો કહે છે એ થતો હોય છે એટલે એને હાથીપગા કૃમિ કીધું છે તો મનુષ્યમાં રોગકારક છે કોણ કોણ ગોળ કૃમિની અંદર કોણ કોણ કરમયું વાઉકેરિયા અથવા એનું બીજું નામ ફાઇલેરિયલ કૃમિ અથવા ત્રીજું નામ હાથીપગા કૃમિ આ બધા મનુષ્ય માટે રોગકારક તરીકે વર્તે છે આપણે કઈ અનિયમિતતા કઈ બીમારી વિશે વાત કરીએ છીએ એસ્કેરિયાસિસ તો જુઓ આંતરમાર્ગીય પરોપજીવી આંતરમાર્ગીય પરોપજીવી એટલે જે આંતરમાર્ગની અંદર આંતરડાની અંદર રહેતા હોય એવા પરોપજીવીને આંતરમાર્ગીય પરોપજીવી કહેવાય તો એવા આંતરમાર્ગીય પરોપજીવી તરીકે કોની વાત કરીએ છીએ કરમ્યુ એ એસ્કેરિયાસિસ એ એસ્કેરિયાસિસ બીમારીનું નામ છે એસ્કેરિયાસિસ અથવા ગુજરાતીમાં કૃમિજન્ય રોગ એસ્કેરિયાસિસ અથવા ગુજરાતીમાં કહીએ કૃમિજન્ય રોગ માટે જવાબદાર છે તો એસ્કેરિયાસિસ માટે રોગકારક તરીકે કોણ વર્તે છે તો ભાઈ કરમયું વર્તે છે આ રોગના લક્ષણોમાં શું હોય સામાન્ય લક્ષણો શું છે તો આ રોગના સામાન્ય લક્ષણોમાં આંતરિક રક્તસ્ત્રાવ બરાબર આંતરડાની અંદર રક્તસ્ત્રાવ થશે સ્નાયુ સ્નાયુનો દુખાવો તાવ આવવો એનિમિયા થવો આંતરમાર્ગમાં અવરોધ થવો ચાલો આ ઇમ્પોર્ટન્ટ છે આંતરમાર્ગમાં અવરોધ થવો આના માટે આ બાબત સમજવા માટે આપણે એક પાછળની સ્લાઇડમાં ફોટોગ્રાફ પણ મૂક્યો છે ત્યાં હું તમને વધારે સમજાવીશ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે ઈંડા કહો તમે શિષ્ટ કહો એની બરાબર શિષ્ટ એ બહાર આવે છે હવે એ છે ક્યાં આંતરડામાં છે હવે જુઓ કરમિયા છે ને એ કેવા છે એ ઉભયલિંગી નથી એકલિંગી પ્રાણી છે એટલે એમાં નર અને માદા બે જુદા જુદા હશે બરાબર આગળ ઈમેજ મૂકી છે આપણે એક નર અને એ આપણે લેબોરેટરીમાં જોયેલા પણ છે એક નર પ્રમાણમાં કદમાં થોડોક નાનો હોય માદા છે એ કદમાં થોડીક મોટી મોટી હોય તો એ શું કરશે તો કે ભાઈ એ પ્રજનન કરશે મનુષ્યના આંતરડાની અંદર મનુષ્યના આંતરડામાં પ્રજનન કરી અને ત્યાં પોતાના ઈંડા મૂકશે અને એ ઈંડા છે એ આ જે ચેપી વ્યક્તિ છે એના મળ સાથે એના શરીરની બહાર આવશે હવે આ જે ઈંડા છે એ શું કરશે તો કે ભાઈ મળ સાથે શરીરની બહાર આવી અને માટીમાં ભળે છે પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે એટલે એક તો માટીમાં ભળશે એટલે માટી પ્રદૂષિત થશે બીજું પાણીમાં ભળે છે એટલે પાણી પ્રદૂષિત થશે પાણીના દ્વારા વનસ્પતિઓ પણ પ્રદૂષિત કરે છે હવે તો કે ભાઈ સ્વસ્થ વ્યક્તિ તેના સ્વસ્થ વ્યક્તિમાં તેના ફેલાવો આ દૂષિત પાણી શાકભાજી ફળ વગેરેના સેવનથી થાય છે સમજો કે કોઈ એક પાણી છે એ પાણીની અંદર આ એસ્કેરીસ અથવા તો કરમિયાના ખૂબ મોટી સંખ્યામાં ઈંડા છે ને એ પાણીનો જ ઉપયોગ ખેતી કરવાની અંદર થયો છે તો મતલબ એ જે શાકભાજી હશે એ જે ફળ હશે એના પર આના ઈંડા છે હશે અને એ એટલા સૂક્ષ્મ હોય કે જે આપણા ધ્યાનમાં પણ ન આવે એટલા માટે જ ઘણી બધી વખત તો ભાઈ ફળ છે શાકભાજી છે એનો ધોઈને ઉપયોગ કરવો કારણ એની પાછળનું આવું આ પ્રકારના રોગકારકો એના પર હોય તો એ દૂર થઈ જાય અને આપણે આ પ્રકારના રોગોથી છે એ બચી શકીએ તો આટલી માહિતી એનસીઆરટીએ આપણને આપી છે ચાલો હવે થોડુંક ઓકે હવે આગળ એનસીઆરટીએ એક લક્ષણની વાત કરી તે આ રોગના લક્ષણોમાં આંતરડાની અંદર અવરોધ તો અહીંયા સ્લાઇડની અંદર જે ફોટોગ્રાફ છે ને આ સંદર્ભનો એક વિડીયો છે ને એ થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એ વિડીયાનું કનેક્શન હતું મેગી બંધ થઈને એની આરે બરાબર જે તે સમયે મેગી આમ તો ઘણો બધો સમય થઈ ગયો જે તે સમયે મેગી બંધ થઈ ને ત્યારે આ વિડીયો આવ્યો હતો અને એમાં એવું બતાવતા મેગી ન ખવાય જો મેગી આ પ્રકારે તમારા આંતરડાની અંદર ફસાઈ જાય છે ને પછી ડૉક્ટરને ઓપરેશન કરીને કાઢવી પડે છે પણ આજે તમને અહીંયા વ્હાઈટ રંગના આ જે આંતરડાની અંદરથી કાઢે છે ડૉક્ટર એ દેખાય છે એ મેગી નથી શું છે તો બી એ છે કરમિયા કરમિયા કે એટલી મોટી સંખ્યામાં ત્યાં એટલી મોટી સંખ્યામાં ત્યાં પ્રજનન કરશે અને પોતાની સંખ્યા એટલી બધી વધારી દેશે કે એક સમય એવો આવશે કે આંતરડાની અંદર ફસાઈ જશે આંતરડામાં અવરોધ ઉત્પન્ન કરી દેશે અને આંતરડામાં અવરોધ આંતરડાની અંદર ઇન્ટેસ્ટિનલ ઓબસ્ટ્રેકલ થઈ જશે આંતરડાની અંદર અવરોધ થશે આંતરડામાં ખોરાકનું આગળ વહન ન થઈ શકે અને આવું થયા બાદ એને તાત્કાલિક ઓપરેટ કરવો પડે એનું ઓપરેશન કરવું પડે અને આંતરડાની અંદરથી આ પ્રકારે જે અહીંયા ફોટોગ્રાફમાં તમને દેખાય છે એ પ્રકારે કૃમિને દૂર કરવા પડતા હોય છે નહીં આંતરડાને મોટા પ્રમાણમાં નુકસાન છે એ થઈ શકતું હોય છે તો આ પ્રકારે પણ આવા જે કૃમિઓ છે એ નુકસાન પહોંચાડી શકતા હોય ખાસ કરીને કોની વાત કરીએ છીએ આપણે કરમિયાની વાત કરીએ છીએ એસ્કેરિસની વાત કરીએ છીએ ચલો એ સંદર્ભમાં હજી થોડીક માહિતી છે એ પ્રાપ્ત કરીએ એનસીઆરટી સિવાયની તો એસ્કેરિયાસિસ ગોળ ગોળ કૃમિ કરમિયું એસ્કેરિયાસિસ લુંબ્રિકોઇડ્સ નામ યાદ રાખજો એનું વૈજ્ઞાનિક નામ શું છે કરમિયાનું વૈજ્ઞાનિક નામ શું છે તો ભાઈ એસ્કેરિસ લુમ્બ્રિકોઇડથી થાય છે મતલબ એસ્કેરિયાસિસ એસ્કેરિસ લિમ્બ્રિકોઇડથી થાય છે આ કૃમિ મનુષ્યના નાના આંતરડામાં વસવાટ કરે છે આ આંતરડામાં મુક્ત રીતે રહે છે એની પાસે એની પાસે દીવાલ સાથે ચોંટવાની કોઈ રચના હોતી નથી અને ઇન્ટેસ્ટિનલ ઓબસ્ટ્રેકલ થવાનું આંતરડાની અંદર અવરોધ થવાનું આ પણ એક કારણ છે કે એ દિવાલ સાથે ચોંટીને નથી રહેતા આંતરડાની અંદર મુક્ત રીતે ફરતા રહેતા હોય જેના કારણે અમુક વખત એ આંતરડાની અંદર એટલી મોટી સંખ્યા થઈ જવાના કારણે ફસાઈ જતા હોય અને આંતરડાની અંદર અવરોધ છે એ ઊભો થતો હોય છે

બરાબર શરૂઆતમાં કોણ હતું તો કે ભાઈ મનુષ્ય પણ પછી ઇન્ટરમીડિયેટ યજમાનમાં તરીકે કોણ આવતું હતું તો કે ભાઈ ભૂંડ આવતું હતું ત્યાર પછી ગાય છે એ આવતી હતી જો ટીનિયા સેજીનેટા હોય તો ગાય હતી ટીનિયા સોલિયમ હોય તો ભૂંડ હતું તો એ દ્વિતીય યજમાન હતું પણ અહીંયા એવું કોઈ છે નહીં અહીંયા માત્ર એક જ યજમાન હોય છે ચલો અહીંયા જો એક ફોટોગ્રાફ મૂકે છે અને તમે જે સ્પેસિમેન જોયા હતા ને એની અંદર બિલકુલ આ પ્રકારના સ્પેસિમેન હતા બરાબર કે આ પ્રકારની આ જે છે એ માદા કરમિયું છે ખૂબ મોટું હોય અને આ જે છે એ નર કરમિયું છે એ પ્રમાણમાં થોડુંક નાનું હોય છે ચલો આગળ વધીએ ત્યાર પછી હવે આવી જે બીમારી છે ખાસ કરીને જે હેલ્મિન્થ કૃમિઓ માટે શબ્દ વપરાય હેલ્મિન્થ કૃમિ માટે શબ્દ વપરાય હેલમિન્થ બરાબર તો આવી બીમારીઓ જે કૃમિથી થાય છે એના માટે એન્ટી હેલમિન્થક એન્ટી હેલ્મિન્થિક દવાઓની સારવાર આપવામાં આવે છે આ દવાઓ માત્ર જાણકારી માટે છે આપણે કોઈની સારવાર કરવા મળવાની નથી કે ભાઈ પેટમાં દુખે છે અને કૃમિ થઈ ગયા છે તો આ બે દવા લઈ લેજો ચાલો લાવો લખી દો નહીં આ માત્ર આપણી જાણકારી માટે છે બરાબર તો એન્ટી હેલ્મેન્થિક દવાઓ છે એ સારવારમાં આપવામાં આવે એના એક્ઝામ્પલ છે આલ્બેન્ડોઝોલ આલ્બેન્ડોઝોલ આપણને યાદ હોય તો આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે હેલ્થવાળા છે એ આપણને એક ટીકડી ખવડાવવા આવે કે જેને આપણને કકડાવી જવાનું કંઈક ભાઈ કકડાવીને પછી થોડાક સમય પછી ગળી જ આવી હતી કઈ તો કે આલ્બેન્ડાઝોલ એના માટે આપવામાં આવે તો ભાઈ આ પ્રકારના કૃમિના ઇન્ફેક્શન ટેપ વોર્મનું આગળ જે જોયું એ સૂત્રકૃમિનું અહીંયા જે જોયું એ આ પ્રકારના ઇન્ફેક્શન ન થાય આ સિવાય બીજી એક દવા છે મેબેન્ડાઝોલ આ પણ આપવામાં આવતી હોય છે અને પછી એક વાત અહીંયા આપણે લખી છે ડી વોર્મિંગ બરાબર વર્મ એટલે તો ભાઈ કૃમિઓ અને ડી એટલે એને દૂર કરવા તો ઘણા લોકો શું કરતા હોય તો કે ભાઈ સમયાંતરે માનો મહિને બે મહિને અથવા તો આપણે એમ કહીએ દર છ મહિને મહિને એના શરીરમાં કૃમિ છે કે નથી દર છ મહિને એક વખત આલ્બેન્ડા ઝોલ લઈ લેવાની આલ્બેન્ડા ઝોલ લઈ લેવાની આલ્બેન્ડા ઝોલ લઈ લે એટલે જો શરીરમાં કૃમિ હોય તો એનો હું કરીને કહેવાય એને નાશ કર્યો એટલે એ ઘટનાનું શું કહેવાય તો કે ભાઈ એને ડી વોર્મિંગ કહેવાય તો આવું ડી વોર્મિંગ છે એ કરતું રહેવું જોઈએ જેથી કરીને આપણે આ પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકીએ તો આ બીજું ઇન્ફેક્શન જે આપણે જોવાનું હતું એ આપણે જોયું કયું હતું એસ્કેરિયાસિસ ત્યાર પછી ત્રીજું ઇન્ફેક્શન જે જોવાનું છે ત્રીજી બીમારી જે જોવાની છે એ જે કઈ છે હાથીપગો આ પ્રકારનું ઇન્ફેક્શન એક થાય છે હવે હાથીપગો કેવા પાછળનું રીઝન આપણે સમજાવવું ન પડે એટલે એક ઇમેજ આપણે મૂકી છે કે જે જોઈને તમે સમજી જાઓ શું કામ આ રોગને હાથીપગો કહેતા હશે તો જે વ્યક્તિમાં આ રોગ થશે એનો સામાન્ય કરતાં એનો જે જે પગમાં રોગ થયો હશે એ પગ છે એ હાથીના પગની માફક ફૂલાઈ જાય છે હાથીના પગની માફક સોજી જાય છે ફૂલાઈ જાય છે એટલે આ રોગને શું કીધું છે તો આ રોગને હાથી પગા તરીકે ઓળખવામાં આવે છે એલિફન્ટાસિસ તરીકે ઓળખવામાં આવે છે અથવા આ રોગનું બીજું નામ છે ફાઈલેરિયાસિસ બધા નામ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ હાથી પગો કે એલિફન્ટાસિસ કે ફાઇલેરિયાસિસ કે ફાઇલેરિયાસિસ એટલા માટે કહે છે ફાઇલેરિયલ કૃમિથી થાય છે આના માટે જવાબદાર જે કૃમિ છે એ કૃમિનું નામ છે વાઉકેરિયા બાનક્રોફ્ટી એને ફાઇલેરિયલ કૃમિ પણ કહેવામાં આવે છે તો એ વાઉચેરિયા બાનક્રોફ્ટી કે વાઉકેરિયા બાનક્રોફ્ટી અથવા ફાઇલેરિયલ કૃમિથી થાય છે એટલે એને ફાઇલેરિયાસિસ તરીકે પણ સોરી ઓળખવામાં આવે છે ચલો એના સંદર્ભમાં થોડોક થિયરી પોર્શન જોઈએ તો એન સીઆરટીની અંદર આપેલ છે આના વિશે માહિતી તો એ જોઈ લઈએ પહેલાં શું કહે છે હાથી પગો અથવા તો એલિફન્ટાસિસ અથવા ફાઇલેરિયાસ કોનાથી થાય છે તો વાવકેરિયા બરાબર અહીંયા વાઉચેરિયા પણ લખી શકાય વાવકેરિયા પણ લખી શકાય તો વાવચેરિયાની બે બે જાતિની બે બે સ્પીસીસની વાત કરી છે એક છે વાઉેરિયા બેનક્રોફ્ટી અને બીજું છે વાઉકેરિયા મલાઈ એક છે વાવચેરિયા બેનક્રોફ્ટી અને વાવચેરિયા મલાઈ આ બંને જે વાવકેરિયા અથવા તો જે ફાઇલેરિયલ કૃમિઓ છે શું કીધું છે જો ફાઇલેરિયલ કૃમિ હાથીપગા પગાકૃમિ છે મતલબ હાથીપગા માટે જવાબદાર કૃમિ કોણ કોણ છે તો ભાઈ વાવકેરિયા બેનક્રોફ્ટી વાવકેરિયા મલાઈ મલાઈ અથવા તો ફાઇલેરિયલ કૃમિ જેને હાથીપગા હાથીપગાકૃમી પણ કહે છે એ હાથીપગો થવા માટે જવાબદાર હવે હાથીપગો થવાનું કારણ શું છે તો હાથીપગો થવાનું કારણ છે જ્યારે આવા ફાઈલેરિયલ કૃમિ હવે આ ફાઈલેરિયલ કૃમિ મનુષ્યના શરીરમાં પ્રવેશ કોણ કરાવે તો આવા ફાઈલેરિયલ કૃમિ મનુષ્યના શરીરમાં એક મચ્છર છે ને એના દ્વારા પ્રવેશ હવે આપણે જે તે સમયે મચ્છરની કમ્પેરિઝન મેલેરિયા વખતે ભીણાતા એમાં એક હતું એડીસી જીપ્તી બીજા નંબર ઉપર હતું એનોફિલિસ અને ત્રીજા નંબર ઉપર એક મચ્છર કીધું હતું ક્યુલેક્સ હવે ક્યુલેક્સ માદા ક્યુલેક્સ મચ્છર જે છે ને એ આ ફાઇલેરિયલ કૃમિ છે ને એના માટેનો વાહક છે કે કોઈ એક મનુષ્યને હાથી પગો રોગ છે મતલબ એના શરીરની અંદર આ પ્રકારનો ફાઇલેરિયલ કૃમિ છે તો એવો મનુષ્ય કે જેના શરીરમાં આવા ફાઇલેરિયલ કૃમિ છે ફાઇલેરિયલ કૃમિના નાના સ્વરૂપો એને માઇક્રો ફાઈલેરિયા કહેવાય ફાઇલેરિયલ કૃમિના નાના સ્વરૂપ હોય એને માઇક્રોફાઇલેરિયા કહેવાય તો એ માઇક્રોફાઇલેરિયા છે એ જે વ્યક્તિના શરીરમાં હશે એને આ માદા ક્યુલેક્સ મચ્છર છે એ કરડશે એટલે એના શરીરમાંથી લોહી ચૂસશે જ્યારે એના શરીરમાંથી લોહી ચૂસે છે ત્યારે લોહી સાથે આવા માઇક્રોફિલેરિયા છે જે વાઉકેરિયા બાનક્રોફ્ટી અથવા ફાઇલેરિયલ કૃમિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ નાના કૃમિઓ છે જેને માઇક્રોફિલેરિયા કહેવાય એ માઇક્રોફિલેરિયા પણ આ મચ્છરના શરીરની અંદર આવી જશે હવે એ મચ્છર કોઈ એક તંદુરસ્ત વ્યક્તિ છે ને એને કર્યું એટલે એના શરીરમાં જે ફાઈલેરિયલ કૃમિ હતા એને એને કોની અંદર દાખલ કરી દીધા તો મચ્છરે એના શરીરમાં હાજર ફાઈલેરિયલ કૃમિને દાખલ કરી દીધા જે તંદુરસ્ત વ્યક્તિ હતું જેને એ કરડે છે એના શરીરમાં દાખલ કરી દીધા હવે જેવું ફાઇલેરિયલ કૃમિ મનુષ્યના શરીરમાં દાખલ થયું એટલે તો ભાઈ શરીરના સૌથી પહેલાં રુધિરમાં દાખલ થયું રુધિરની અંદરથી પરિવહન પામતા પામતા ફાઇલેરિયલ કૃમિ છે એ ક્યાં આવશે તો ફાઇલેરિયલ કૃમિ આવશે લસિકા તંત્રની અંદર લસિકા તંત્રની અંદર આવી અને ખાસ કરીને જે ઉપાંગો એમાં ખાસ કરીને જે પશ્વ ઉપાંગ એટલે કે આપણા જે પગ છે એ પગની જે સૂક્ષ્મ લસિકા વાહિકા હોય એ વાહિકાઓની અંદર આવશે ને એ વાહિકાઓને શું કરી દેશે બ્લોક કરી દેશે એના કારણે શું થાય તો એના કારણે પગની અંદર લસિકા પ્રવાહીનો ભરાવો થવાનો શરૂ થાય અને જેમ જેમ લસિકા પ્રવાહીનો ભરાવો થતો જાય એમ પગ કે છે એ કેવો થતો જાય તો ભાઈ ફૂલતો જાય જાડો થતો જાય અથવા તો સોજતો જતો હોય છે તો આ પ્રકારે આ આ બીમારી છે એ થતી હોય અને આ કોઈ એક દીમા બે દિમા પગ હોજી જાય એવું બીમારી આ લાંબા સમયની બીમારી છે બરાબર ઘણી વખત ચાર ચાર પાંચ પાંચ વર્ષે આની અસર છે એ જોવા મળતી હોય મતલબ ખૂબ લાંબા સમયની બીમારી છે એનસીઆરટી શું કહે જોઈએ જેઓ પશુ ઉપાંગની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ તેમાં રહે છે હવે અહીંયા કઈ રીતે પહોંચ્યા એ આખી વાત મેં હમણાં આગળ તમને કરી જેથી આ રોગને હાથીપગો અથવા ફાઇલેરિયાસીસ કહેવાય છે ઘણી વખત આ રોગથી જનન અંગો પણ પ્રભાવિત થાય છે ઓકે આ મુદ્દો આપણે નહોતો લીધો બરાબર જરન અંગો તરીકે ખાસ કરીને પુરુષની વાત કરીએ તો જે શુક્રપિંડો છે એ પણ ઘણી વખત આ રોગથી પ્રભાવિત થતા હોય એના કારણે શુક્રપિંડના કદની અંદર એ વધારો આવતો એની અંદર પણ સોજો આવી જતો હોય જેથી ઘણી બધી વિકૃતિઓ છે એ સર્જાઈ શકે છે રોગવાહક માદા મચ્છર કોણ માદા મચ્છર તરીકે કોણ છે અહીંયા ક્યુલેક્સ મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારકને તે વ્યક્તિના શરીરમાં ફેલાવે છે અથવા તો રોગકારકને વ્યક્તિના શરીરમાં દાખલ કરી દે છે ચલો આગળ જોઈએ હવે એનસીઆરટી ઓકે પહેલાં માઇક્રોફિલારિયાની વાત હમણાં મેં તમને કરીને કે જે ફાઇલેરિયલ કૃમિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા નાના કૃમિઓ છે તો આ માઇક્રોફિલારિયા છે બધા કે જે મનુષ્યના શરીરની અંદર પુષ્કળ પ્રમાણમાં આખા શરીરમાં રખડતા હોય રુધિર સાથે એ આખા શરીરમાં રખડતા હોય લસિકા પ્રવાહી સાથે આખા શરીરની અંદર એ રખડતા હોય બરાબર શરીરમાં તમને ગમે એ અંગની અંદર એ જોવા મળી શકતા હોય છે ચલો હવે આવા જે માઇક જો અહીંયા સાઇઝનું કમ્પેરિઝન માટે અહીંયા મેથ્સ્ટિક દિવાળી છે એ રાખી છે દિસ દિશાવાળી છે એ રાખી છે કે એની સાથે તમે એનું કમ્પેરિઝન કરી શકો તો આટલા નાના જે ફિલારિયલ કૃમિ છે અને ધ્યાન આપજો કે જેમ આપણે કીધું હતું ને કે ભાઈ પ્લાઝમોડિયમમાં મનુષ્યને ચેપગ્રસ્ત કરતી અવસ્થા કઈ છે તો બે પોરોઝુએટ હતી બરાબર એવી જ રીતે ટેપવમમાં અથવા તો ચપટા કૃમિમાં કોણ હતી પ્રોગ્લોટિડ અથવા તો એની સિસ્ટ સિસ્ટી સાર્કસ હતું એ હતું એવી જ રીતે કૃમિમાં સૂત્રકૃમિમાં અથવા કરમિયામાં કોણ હતું તો ભાઈ કરમિયાની અંદર એના ઈંડા છે એ હતા એવી જ રીતે આની અંદર આ કોણ છે તો ભાઈ આની અંદર ઈંડા નહીં આની અંદર આ જે માઇક્રોફિલારિયા છે નીચે એ લગાડતી અવસ્થા છે કે આવા માઇક્રોફિલારિયા રુધિરમાં હશે મચ્છર કરીડું એટલે એ માઇક્રોફિલારિયા મચ્છરમાં આવી ગયા એ મચ્છર કોઈ સામાન્ય વ્યક્તિને કરીડું એટલે એ માઇક્રોફિલારિયાન પાછા એ સામાન્ય વ્યક્તિના શરીરમાં દાખલ કરી દે અને હવે એ વ્યક્તિને એક ક્રોનિક લાંબા સમયની બીમારી તરીકે હાથી છે એ શરૂ થતો હોય છે ચાલો આગળ વધીએ હાથી પગા માટે હજી થોડીક વધારે માહિતી પ્રાપ્ત કરીએ તો આ એક ગોળ કૃમિ કૃમિનું નામ છે વાઉેરિયા બેનક્રોફટીથી થાય છે હાથી પગો આ રોગની લાક્ષણિકતાઓ પગનો સોજો ઘણી વખત શુક્રપિંડ અને શરીરના બીજા અંગોમાં પણ સોજો આવે છે આ રોગને હાથી પગો પણ કહે છે કારણ કે આ બીમારીમાં વ્યક્તિના પગ સોજી અને હાથીના પગની માફક થઈ જાય છે એક ચેપી વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં આ બીમારીને ફેલાવવાનું કામ માદા ક્યુલેક્સ મચ્છર કરે છે કઈ રીતે તો જે ચેપી વ્યક્તિ હશે એના રુધિરની અંદર સૂક્ષ્મ ફાઈલેરિયલ કૃમિ જેને માઇક્રોફાઇલેરિયા કહેવાય એ હાજર હશે શું કીધું જુઓ આ કૃમિના નાના કૃમિ આ કૃમિ નાના કૃમિ ઉત્પન્ન કરે છે કે જેને માઇક્રોફિલારિયા કહે છે જે મનુષ્ય માટે ચેપી અવસ્થા છે અવમાનો કોઈ એક વ્યક્તિ છે એના રુધિરની અંદર માઇક્રોફિલારિયા છે એને ક્યુલેક્સ મચ્છર કરડશે એટલે એ માઇક્રોફિલારિયા એના રુધિરમાંથી ક્યુલેક્સ મચ્છરના શરીરમાં જતા રહેશે અને એ ક્યુલેક્સ બીજા તંદુરસ્ત વ્યક્તિને કરડે એટલે આ માઇક્રોફિલારિયા છે એ તંદુરસ્ત વ્યક્તિને આપી દેતા હોય હવે જુઓ એક વખત સોજો આવી જાય એટલે કે પગ છે એ સોજી જાય પછી ઓપરેશન સિવાય બીજો કોઈ પણ એનો ઈલાજ નથી માઇક્રોફિલારિયા મતલબ શરૂઆતની અવસ્થામાં ખબર પડી જાય કે ભાઈ ઓકે આ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ગયું છે અને એના શરીરમાં માઇક્રોફિલારિયા છે તો એને મારવા માટે ઇથાઇલ કાર્બેમા ઝાઇન નામની જે માઇક્રોફિલારિયાને મારવાની દવા છે એના માટે વપરાતી હોય છે આ પણ ઇન્ફોર્મેશન માટે છે મેં કીધું એમ સારવાર કરવા મળવાની નથી ચાલ તો આટલી વાત કરવાની હતી હાથી પગા માટે ત્યાર પછી જોઈએ આપણે ત્યાર પછી જોવાનું છે એન્કાઇલોસ્ટોમિયાસિસ ત્યાર પછી જોવાનું છે આપણે એન્કાઇલોસ્ટોમિયાસિસ એન્કાઇલોસ્ટોમિયાસિસ એને હુકવર્મ ડિઝીઝ પણ કહેવાય હુકવર્મ દ્વારા થતો હોય છે હવે ધ્યાન આપજો અહીંયા આપણને ઘણી વખત નાના હોઈએ ત્યારે ખુલ્લા પગે જમીન પર રમવાની ના પાડવામાં આવતી હોય એની પાછળનું રીઝન છે આ હુકવમ ડિઝીઝ કેમ કે આ કૃમિ ક્યાં હોય તો આ કૃમિના જે લાર્વા હોય ને આ કૃમિ છે એના લાર્વા હોય એ લાર્વા છે ને માટીની અંદર હોય માટીમાં કઈ રીતે આવતા હશે તો જે ચેપી વ્યક્તિ છે એના આંતરડાની અંદર આ કૃમિ હોય એના આંતરડાની અંદર આ કૃમિ હોય એ જ્યારે મળત્યાગ કરે ત્યારે એ જમીનની અંદર ભળશે હવે આ જમીનની અંદર મળ સાથે એના ઈંડા એવા છે ને એ ઈંડાની અંદરથી લારવા ને લારવા મળ સાથે જમીનની અંદર ભળશે હવે એવી ખુલ્લી જમીનની અંદર માનો કોઈ ખુલ્લા પગે ચાલે છે તો એના પગની અંદર રહેલ એકદમ નાની ઈજામાંથી પણ આ કૃમિ એટલા સૂક્ષ્મ હોય કે એને તમે જોઈ નથી શકતા એટલા લારવા સૂક્ષ્મ હોય કે તમે જોઈ નથી શકતા એ લારવા એ ઈજાગ્રસ્ત ભાગમાંથી તમારા શરીરમાં પ્રવેશી જાય છે તમારા શરીરમાં પ્રવેશ એની બહુ લાંબી મુસાફરી કરે છે આગળ હું તમને એની વાત કરીશ હવે જુઓ આ પણ કૃમિજન્ય રોગ છે કૃમિનું નામ છે એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલી એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલી નામના કૃમિ વડે થાય છે આ કૃમિ નાના આંતરડામાં રહે છે એની દિવાલ સાથે મજબૂતાઈથી જોડાય છે કેમ તો ભાઈ એની પાસે હું આવેલું છે હુક આવેલા છે એટલે તેને હુકવમ કીધું છે ખોરાક તરીકે રુધિર અને શ્લેષ્મનો ઉપયોગ કરે છે શ્લેષ્મ સ્તરનો આંતરડાનું સૌથી અંદરનું સ્તર શ્લેષ્મ સ્તરનો ઉપયોગ એ ખોરાક તરીકે કરે છે રુધિરનો ઉપયોગ ખોરાક તરીકે ખોરાક તરીકે કરે છે આંતરડાની અંદર છે આંતરડાની દિવાલમાં એ શું કરશે તો ભાઈ પોતાના જે હૂક છે એ હુક દ્વારા આંતરડાની દિવાલ સાથે ચોંટી જશે ને એની આંતરડાની દિવાલમાં જે રુધિરવાહિનીઓ હશે એમાંથી રુધિર પીવાનું શરૂ કરશે બીજું કે આ હુકવમ છે ને એની પાસે એક એવું રસાયણ હોય છે કે જે રસાયણનો એ રુધિર ચૂસવાનું શરૂ કરે ને એ પહેલાં સ્ત્રાવ કરે જેના કારણે રુધિર છે ને એ જામી ન જાય આપણા રુધિરની પ્રકૃતિ છે કે એ જેવો રુધિરવાહિનીની બહાર નીકળે એટલે એ જામી જાય ગંઠાઈ જાય પણ આ કૃમિ છે એ રુધિર ચૂસવા માટે એવા કેમિકલનો સ્ત્રાવ કરે છે જેથી કરીને રુધિર છે એ ગંઠાય નહીં હવે માનો કૃમિએ આંતરડાની અંદર એક જગ્યાએ નાનું છિદ્ર કરીને રુધિર પીવાનું શરૂ કર્યું હવે કૃમિ ત્યાંથી છૂટું પડી ગયું પછી છિદ્રમાંથી થોડોક સમય રુધિર એમને નીકળતું રહેશે એટલે જે વ્યક્તિના આંતરડામાં આ હુકવમ હશે ને એના મળ સાથે થોડું ઘણું રુધિર પણ તમને જોવા મળે છે ચલો શું કીધું છે આના શરીરમાંથી કેમિકલ આનો એટલે કૃમિના શરીરમાંથી કેમિકલનો સ્ત્રાવ થાય છે જે રુધિરને જામી જતું અટકાવે છે આ કૃમિ આંતરડાની દિવાલમાં જે જગ્યાએથી રુધિર ચૂસે છે ત્યાંથી થોડા સમય સુધી રિધિર નીકળવાનું શરૂ રહે છે જે કારણે મળમાં રુધિર જોવા મળે જે ચેપી વ્યક્તિ હશે જેને આનું ઇન્ફેક્શન થયું હશે એના મળની અંદર રુધિરની હાજરી પણ જોવા મળે છે હવે એન્કાઇલો આ જે છે એન્કાઇલોસ્ટોમી સ્ટોમા અથવા તો જેને આપણે એન્કાઇલોસ્ટોમા ડિયોડિનાલી કહીએ છીએ હુકવમ કહીએ છીએ એ હુકવમ શરીરના વિવિધ ભાગોમાંથી માનો કે તમારા પગની અંદર લાગેલી કોઈ ઈજામાં તમે ખુલ્લા પગે એવી જમીનમાંથી ચાલો જ્યાં એના લાર્વા છે અને એ લાર્વા તમારા પગમાં રહેલી કોઈ એક ઈજામાંથી તમારા શરીરમાં પ્રવેશે હવે શરીરમાં પ્રવેશી સૌથી પહેલા ક્યાં જશે રુધિર પ્રવાહમાં જશે આગળ એને સમજાવવા માટે એક ફોટોગ્રાફ મૂક્યો છે એને જોઈ લઈએ ચાલો પેલા જો એનું લાઈફ સાયકલ છે હુકવમનું શું થયું છે તો ભાઈ લારવા છે પહેલા તો પહેલેથી શરૂ કરીએ આપણે કે લાર્વા રીચ ઓકે ન્યા નહી અહીંયા આવીએ એગ આર પાસિસ ઇન ફી ફિસિસ એટલે કે મનુષ્યના મળ સાથે જે આના કૃમિના જે ઈંડા છે એ શરીરની બહાર આવે છે એ ક્યાં ભળે છે માટીની અંદર ભળે છે ત્યાંથી વનસ્પતિઓ પર પણ લાગે છે હવે માટી અને વનસ્પતિમાંથી પાછા ક્યાં પ્રવેશે તો ભાઈ મનુષ્યના શરીરની અંદર પ્રવેશે મનુષ્યના શરીરની અંદર કઈ અવસ્થા એના લારવાછી પહોંચશે હવે મનુષ્યના શરીરમાં પ્રવેીને પહેલાં વહેલાં એ ક્યાં જશે રુધિરમાં જશે બ્લડ સ્ટ્રીમમાં જશે રુધિર સાથે વહન પામતા પામતાં એ ફેફસા સુધી પહોંચશે ફેફસા સુધી વહન પામીને ફેફસાથી ઉપર તરફ એટલે કે એ શ્વાસ વાહિનીની અંદર જશે હવે શ્વાસવાહીની એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં આપણું પાચનતંત્ર અને શ્વસનતંત્ર એક થઈ જાય છે મતલબ જેને આપણે કંઠનળી કહીએ છીએ ત્યાં તો પા આજે શ્વાસનળીમાં એ ઉપર તરફ આગળ ચાલી અને શ્વાસનળીમાં ક્યાં સુધી પહોંચશે કંઠનળી સુધી હવે કંઠનળી જે પહોંચીને પછી ક્યાં પહોંચશે અન્નળીમાં પહોંચશે અન્નળીમાંથી જઠરમાં જશે જઠ્ઠરમાંથી આંતરડાની અંદર પહોંચે છે પછી મનુષ્યના આંતરડાની અંદર ચેપ લગાડતું હોય છે તો આ પ્રકારે આખા શરીરમાં એ ફરતું રહેતું હોય છે ચલો આગળ વાત કરીએ માદા માદાકૃમિ યજમાનના આંતરડામાં ઈંડા મૂકે છે માદા માદાકૃમિ યજમાનના આંતરડામાં ઈંડા મૂકે છે જે માનવ મળ સાથે શરીરની બહાર જાય છે માટીમાં જઈ ઈંડામાંથી લાર્વા બહાર નીકળે છે અને ફરી પાછા એ મનુષ્યના શરીરમાં પ્રવેશી અને આખું મેં તમને કીધું એ રીતે શરીરમાં ફરી અને પાછા ક્યાં પહોંચી જાય આંતરડામાં આંતરડાની અંદર પહોંચી જાય આવા કૃમિઓ જે છે ને એ મનુષ્યના શરીરના વિવિધ ભાગોની અંદર પણ તમને જોવા મળશે જેમ કે વાવચેરિયા છે જેમ કે આ હુકવમ છે એ અહીંયા જુઓ તમને કૃમિ દેખાય છે આંખની પાપણમાં દેખાય છે કૃમિ બરાબર તો અહીંયા જોવા મળે આને અહીંયાથી કટ કરી અને બહાર કાઢવામાં આવે ત્યાંથી કૃમિ નીકળશે તો આ પ્રકારના કૃમિયો જેમ કે વાઉકેરિયા છે જેમ કે હુકવમ છે એ આખા શરીરની અંદર આવી રીતે બ્લડ સ્ટ્રીમ સાથે ફરતા રહેતા હોય છે ચાલ તો આપણે ચાર બીમારીઓની વાત કરીએ આજે કઈ કઈ ચાર બીમારીઓની વાત કરી તો ભાઈ પહેલાં આપણે જોઈએ એસ્કેરિયાસિસ સેકન્ડ નંબર પર આપણે કોના વિશે વાત કરી સોરી પહેલાં જોયું ટીનિયસિસ બીજું એસ્કેરિયાસિસ ત્રીજું એલિફન્ટાસિસ અથવા હાથીપગો અને ચોથું જોયું એન્સાઈક્લોમિયાસ આ ચાર બીમારીઓ વિશે વાત કરી ઓકે અને જે તમારો મેલેરિયાનો ડાઉટ હતો એ પણ આપણે તમને આજના લેક્ચરમાં સોલ્વ કરાવી દીધો છે ચલો ફટાફટ તમને ક્વેશ્ચન આપી દઈએ છીએ આજના હોમવર્કના તો પહેલો ક્વેશ્ચન જે હોમવર્કનો છે તમારો એ છે એન્ટ અમીબા જે ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે તેનું નામ જણાવો માનવના આંતરડાની અંદર એન્ટ અમીબા જે ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે એનું નામ જણાવો પહેલો પ્રશ્ન હતો સેકન્ડ ક્વેશ્ચન પર આવીએ ડાયેરિયા થવા માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો ડાયેરિયા થવા માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો ક્વેશ્ચન થ્રી સ્લીપિંગ સિકનેસ સ્લીપિંગ સિકનેસ સિકનેસ માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો સ્લીપિંગ સિકનેસ કોના દ્વારા થાય છે એ જણાવો એટલે એ બે એક જ થયું સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો કે સ્લીપિંગ સિકનેસ કોના દ્વારા થાય છે એનું નામ જણાવો તો આ ચાલો આપણે આજે તમને ત્રણ જ ક્વેશ્ચન આપીએ છીએ તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચનને બધાએ આન્સર કરવાના છે ચાલો હવે આગળ મેં તમને જે વાત સમજાવી મેલેરિયાવાળી હજી ન સમજાણી હોય કોઈને તો હજી કોમેન્ટ કરજો આપણે ફરી એક વખત તમને સમજાવીશું ચાલ તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ લેક્ચરને ધ્યાનથી જોજો સમજવાનો પ્રયત્ન કરજો ન સમજાતી બાબતો કોમેન્ટ કરજો આપણે ફરી એક વખત તમને સમજાવીશું બેસ્ટ ઓફ લખ